મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર પ્રકરણ નંબર 4 જે છે, ઉઠો ધરાકે અમર સપૂતો, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 8ને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે. તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલો છે નિમ્ન પ્રશ્ન કે ઉત્તર દીજીએ. એમાં પહેલો, કવિ માહેશ્વરીજી ધરાકે અમૂર સપૂતો સે ક્યા ચાહતે હૈ? તો કવિ ચાહતે હૈ કે દેશ કે યુવક સ્વતંત્રતા કે બાદ હમારે દેશ કા નવનિર્માણ કરે, વે લોગો કે જીવન મેં નયા ઉત્સાહ ભરે, પ્રાણો કા નયા સંચાર કરે, યુગ કે મુરઝાએ ફૂલો કો નઈ મુસ્કાન દે, મંગલમય વાણી સે સંસાર કો ગુંજિત કરે, તરહ તરહ કે જ્ઞાન પ્રાપ્ત કર ભવિષ્ય ઉજ્જવલ બનાય. ઇસ પ્રકાર કવિ માહેશ્વરીજી ધરા કે સપૂતો સે અનેક અપેક્ષાએ રખતે હૈ. બીજો છે, કવિને મુસ્કાન કહા દેખના ચાહતે હૈ? તો હમારે દેશ વર્ષો તક ગુલામી કે અંધેરે મેં રહા હૈ, વિદેશી શાસકોને અત્યાચાર કરે, તરહ તરહ કે અન્યાય સહતે સહતે અપના સ્વાભિમાન ખો બેઠે, જિસસે દિલ મેં ઉદાસી છા ગઈ, કવિ એસે મુર્દા દિલો મેં ફિર સે નયે જીવન કા સંચાર હો. ઇસ પ્રકાર કવિ લોગો કે મુરઝાએ હુએ હૃદય સૂચનો પર નઈ મુસ્કાન દેખના ચાહતે હૈ. ત્રીજો છે, દેશ કે નવનિર્માણ કે લીએ આપ ક્યા ક્યા કરના ચાહતે હૈ? તો દેશ કે નવનિર્માણ કે લીએ અપને મહોલ્લે મેં એક મિત્ર મંડળ કી સ્થાપના કરૂંગા, જિસકે માધ્યમ સે સાક્ષરતા કા પ્રસાર કિયા જાયેગા, નિર્ધન પરિવાર કે વિદ્યાર્થીઓ કો પાઠ્ય પુસ્તક દી જાયેગી, હમ અપને મહોલ્લે મેં એક વાંચનાલય ખોલેંગે, યહાં બેઠકર લોગ અખબાર પઢ સકેંગે, મંડળ કી તરફ સે વૃક્ષારોપણ કિયા જાયેગા ઓર સમય સમય પર આરોગ્ય શિબિર લગાઈ જાયેગી. ચોથો છે, ઇસ કવિતામાં કોન કોન સી બાતે હૈ જેને તુમ અપને જીવનમાં ઉતારના ચાહોગે? તો જોઈએ તો, મેં અપને દેશ કો ચાહુંગા, મેં સરે સારે દેશવાસીઓ કો અપના માનુંગા, મેં અપને લીએ નહીં બલ્કિ દેશ કે લીએ જીવુંગા, મેં મન લગા કર પઢુંગા ઓર અપને જ્ઞાન કા દેશ કી સેવામાં ઉપયોગ કરૂંગા, મેં એસે કામ કરકે દેશ કા ગૌરવ બઢાઉંગા, મેં દેશ કી રક્ષા કે લીએ કભી પીછે નહીં હટુંગા. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે, દિયે ગયે કાવ્ય કો પઢકર પ્રશ્નો કે ઉત્તર દીજે. અને મિત્રો, આગળ વધતા પહેલાં ધોરણ 8ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા જ છે, જે તમામ વિડીયોની લિંક આવડીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિષય વાઇઝ તમને આપેલી છે. અને ધોરણ 8ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો સંપૂર્ણ કવિતા છે, હવે જોઈએ તેના પ્રશ્નો અને જવાબો. પહેલો છે, હિમાલય હમે ક્યા સંદેશ દેતા હૈ? તો હિમાલય હમે અપને નિશ્ચિત માર્ગ પર અડગ રહે, યદિ હમ અપને પ્રાણ અપને પથ પર ટીકે રહેંગે તો હમારી સભી ઈચ્છાએ પૂરી હો જાયેગી, યહાં તક કે હમ અસંભવ કો ભી સંભવ કર સકેંગે. બીજો છે, મુસીબત આને પર હમે ક્યા કરના ચાહીએ? તો મુસીબત આને પર હમે ભયભીત નહીં હોના ચાહીએ, ઉસસે ઘબરાના પ્રાણ ઓર પથ નહીં છોડના ચાહીએ, ઉસસે ઘબરા કર હમે પ્રાણ ઓર પથ નહીં છોડના ચાહીએ. ત્રીજો છે, કવિને હિમાલય કો સબસે બડા ક્યો કહા હૈ? તો હિમાલયને સભી બાધાઓ કો ડટકર સામના કિયા, વહ હર કઠિનાઈ સે લડા, વહ કભી અપને પથ સે ડિગા નહીં, ઇસ તરહ કવિને હિમાલય કો સબસે બડા કહા હૈ. ચોથો, ઇસ કાવ્ય કા ભાવાર્થ લિખીએ. તો જીવન મેં અનેક સમસ્યાએ આતી હૈ, હમેં નિડરતા સે ઉનકા સામના કરના ચાહીએ, જો મુસીબતો સે બિના ઘબરાય અપને પ્રણ ઓર પથ પર અટલ રહેતે હૈ, વે અસંભવ કો ભી સંભવ કર દિખાતે હૈ. પાંચમો છે, ઇસ કાવ્ય કા યોગ્ય શીર્ષક દીજીએ. તો એનું યોગ્ય શીર્ષક થશે હિમાલય કા સંદેશ. તમારી જોડે પણ આનાથી પણ સારું યોગ્ય શીર્ષક હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે, ત્રીજો, ચિત્ર કે આધાર પર કવિતા લિખીએ જિસમે નિમ્નલિખિત શબ્દો કા ઉપયોગ હુઆ હો. તો ફૂલ, તિતલી, બાદલ, વૃક્ષ, બારિશ. એને નીચે કાવ્ય લખવાનું છે કે ધીરે ધીરે બાદલ બરસે, ફૂલવરી મેં ફૂલ ખીલે હે, ફિર તિતલી કે પંખ ખુલે હૈ, વૃક્ષ મેં નવજીવન પાયા, બારિશ ને હે રંગ જમાયા, કોઈ ન અબ પાણી કો તરસે, ધીરે ધીરે બાદલ બરસે. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે, અપૂર્ણ કાવ્ય કો પૂર્ણ કીજીએ. તો મિત્રો, જે આપેલું છે, માં ખાદી કી ચદ્દર દે દો મેં ગાંધી બન જાઉંગા, ઘડી કમર મેં
लटका लो, आंखों को चश्मा पहना दो, माँ छोटी सी लाठी दे लो, ठक ठक करता जाऊंगा। तो आज है मित्रों ધોરણ આઠનું હિન્દી વિષયની અંદર જે મિત્રો કાવ્ય નંબર ચાર જે હતું ઉઠો ધરાકે અમર સપૂતો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિડીયો સારો લાગ્યો।